અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આજે જોકે સવારથી વાદળછાયું વાતાવરણ હતું. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહ્યા અને અત્યારે એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો પ્રહલાદનગર ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ છે. અમદાવાદમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદ સવારથી જ પડું થતો હતો, પણ જોકે હવે 12 વાગ્યા બાદ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પ્રહલાદનગર ઇસ્કોન વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અમદાવાદવાસીઓ તો ખુશ છે. કેમ કે આટલો સરસ વરસાદ, જે મુશ્કેલી ન આપતો હોય એવો વરસાદ વરસતો હોય, તો અમદાવાદવાસીઓ માટે આ વરસાદ ઠંડક આપનારો છે. શીતળ પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાય વિસ્તારોમાં હજી રાહ જોવાઈ રહી છે કે વરસાદ સારો વરસે. જો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જો આ વરસાદ વરસતો હોય તો એ ખેડૂતો માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે. આજે એમ પણ અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટ એટલે ભારેથી અતિભારે વરસાદ. 5 થી 10 ઇંચ જેટલો વરસાદ આજના દિવસે વરસી શકે છે અમદાવાદમાં. એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ છે, પ્રહલાદનગર ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વિઝિબિલિટી થોડી ઓછી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વાહન ચાલકો વાહનની હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન હંકારી રહ્યા છે. અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. રાજલ, આપ કયા વિસ્તારમાં છો અમદાવાદના અને વરસાદ કેવો છે? ધ્વની, હું અત્યારે અમદાવાદના એસજી હાઈવે પર છું અને વરસાદની તીવ્રતા ચોક્કસથી વધુ જોવા મળી રહી છે. જોકે હવામાન વિભાગે અમદાવાદ શહેરને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને સૌથી વધુ જો વરસાદ પડશે રાજ્યમાં કોઈ જગ્યાએ તો તે આણંદમાં પડશે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે પોતાના 3 કલાકનું જે નાવકાશ છે તે પણ જાહેર કર્યું છે કે આગામી 3 કલાકમાં આણંદ, ખેડા, અમદાવાદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. જ્યારે મધ્યમ વરસાદની જે આગાહી છે તે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હળવા વરસાદની વાત કરવામાં આવે ધ્વની તો કચ્છ અને બનાસકાંઠા તેમજ પાટણમાં હળવા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે. જોકે અત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. પ્રહલાદનગર વિસ્તાર હોય, અમદાવાદનો એસજી હાઈવે હોય કે પછી સોલા વિસ્તાર હોય, તમામ જગ્યાએ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે. જો આ પ્રકારે સતત વરસાદ વરસ્યો તો અમદાવાદના અમુક એવા જે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ જશે. જોકે ધ્વની, રાજ્ય પર અત્યારે 3 જેટલી સિસ્ટમ છે તે સક્રિય છે અને આ 3 સિસ્ટમના કારણે જ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં એક આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના કારણે વરસાદ વરસી રહ્યો છે. એક ઓફશોર ટ્રફ છે તે પણ પસાર થઈ રહ્યો છે અને એક શેર ઝોન બની રહ્યો છે. આ 3 સિસ્ટમ સક્રિય હોવાના કારણે અત્યારે જે મેઘ મહેર છે તે મધ્ય ગુજરાતમાં વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે રેડ એલર્ટ જે હવામાન વિભાગે આજના દિવસમાં આપવામાં આવ્યું છે તે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દ્વારકા અને દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે તે આજના દિવસમાં આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની જો વાત કરવામાં આવે ધ્વની તો આજે ઓરેન્જ એલર્ટ છે તે પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ તેમજ ખેડા, પંચમહાલ, દાહોદ, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આજે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. જોકે અત્યારે વરસાદની તીવ્રતામાં થોડોક ઘટાડો અત્યારે ધ્વની જોવા મળી રહ્યો છે. પરંતુ આજે અમદાવાદના
લોકોને વધુ સતર્ક થવાની જરૂર છે, કારણ કે જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી છે, અમદાવાદમાં જે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને, અને અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં છે તે વરસાદી જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે ધ્વની.